महत्वपूर्ण समाचार मिली रहा है। समाचारों पर करिए नजर। गुजरात में पानी की तंगी नो आंख उगाड़तो किस्सो सामे आव्यो छे। पानी में सरकारी तंत्र निष्फळ जता गाम वाला मांझी बन्या छे। छोटा उदयपुर हरसोल गाम नी घटना छे के ज्यां लोको मांझी बन्या छे। ग्रामवासीओनी आ परिस्थिति बहार आवी छे। हरसोल गामना लोको एक महीना थी जाते ज कूवो खोदी रहा छे। गाम में पानी की गंभीर स्थिति निकलता तेमणे जाते ज कूवो खोदवा पड्यो छे। समग्र परिस्थिति निर्माण थे। सरकार पानी पहुंचाड़वामां असक्षम रही जेना कारणे गाम लोकोए जाते ज मांझी बनी अने सरकारना तमाम पोकळ दावा वच्चे गामनी आ गंभीर परिस्थिति सामे आवी छे। ऑनलाइन पर संवाददाता महेश बिल जोड़ाशे। महेश, 500 नी वस्ती धरावता अंतरियाळ गाममां पाणीनी जे परिस्थिति छे, लोको जाते कूवो खोदी रहा छे, शुं कारण छे जाते कूवो खोदवानुं? शुं सरकार के तंत्र द्वारा कोई पण प्रकारनी सुविधा नथी अपाई रही? जी, आपने जणा दऊं के छोटा उदयपुर जिल्लाना नरसरी तालुकाना अंतरियाळ विस्तारमां हरखोड गाम आवेलुं छे। अंतरियाळ विस्तारमां पीवाना पाणी माटे खूब समस्या सर्जाई रही छे। आ जे हरखोड गाम छे ए डुंगर अने जंगल विस्तारमां आवेलुं छे। त्यांथी नर्मदा नदी नजदीक होवा छतां आ गाम में नर्मदा नदी नुं पाणी नथी मळतुं अने जे गामनी अंदर आजूबाजू जे कोतरो आवेला छे એ કોતરમાં પણ પાણી સુકાઈ જતા અંતે ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે આપણે કંઈક ને કંઈક રસ્તો કરવો જોઈએ। આવા નિર્ણયથી આ લોકોએ અંતે ગામમાં જ એક કૂવો ખોદીને પાણી કાઢવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને આવા વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પહોંચાડવા માટે સરકાર અને સરકારના જવાબદાર અધિકારીઓ સતત નિષ્ફળ રહ્યા છે, જેના કારણે આ લોકો આવો એક પોતાનો જીવ બચાવવા માટે આવો પ્રયાસ કરી રહ્યા છે અને પાણી માટે કૂવો ખોદી રહ્યા છે। બિલકુલ મહેશ, જીવના જોખમે કૂવામાં તે લોકો પાણી ભરી રહ્યા છે। કેટલા સમયથી આ કૂવાનું ખોદકામ શરૂ છે? શું તંત્રને કોઈ પણ પ્રકારની રજૂઆત ક્યારે કરવામાં આવી છે? પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ગામમાં? ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ સરકારના જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓએ આ ગામની અંદર પાણી જે પ્રાથમિક સુવિધા મળે તે માટે કોઈ પણ પ્રકારના કામ કર્યું નથી। આ કૂવાનું ખોદકામ છેલ્લા એક માસથી ચાલી રહ્યું છે અને ગ્રામજનોએ વહેલી સવારથી જ આ કૂવાનું ખોદકામ કરવા માટે લાગી જાય છે। બિલકુલ મહેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ એક મહિનાથી ગામ લોકો જાતે જ કૂવો ખોદી અને જીવના જોખમે પાણી મેળવી રહ્યા છે, પરંતુ સરકાર કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને અંતરિયાળ ગામડામાં પાણી માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગ્રામજનોને પૂરી પાડવામાં આવી રહી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી, ત્યારે લોકોની આ સમસ્યા વીટીવી ન્યૂઝ આજે સામે લઈને આવ્યું છે કે ગ્રામ લોકોને કોઈ પણ પ્રકારની પાણીની જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ છે તેનું સામે આવે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 500 લોકોની વસ્તી ધરાવતું અંતરિયાળ ગામ કે જ્યાં લોકોને જીવન જીવવા માટે પાણી પીવા માટે આ પ્રકારનો સંઘર્ષ કરવો પડી રહ્યો છે। એક તરફ નર્મદા યોજનાની મોટી મોટી વાતો થઈ રહી છે, દરેક ગામમાં સિંચાઈ માટેના પાણી પૂરું પાડવાની યોજનાઓના લોકાર્પણ થઈ રહ્યા છે અને ત્યારે લોકો પીવાના પાણી માટે જ આ પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યો કે ઊંડો કૂવો જાતે ખોદી અને જીવના જોખમે લોકો પીવાનું પાણી મેળવી રહ્યા છે। વિજય ખરાડી કે જેવો કલેક્ટર છે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે। વિજયભાઈ, છોટા ઉદયપુર નું આ ગામ છે કે જેમાં એક મહિનાથી લોકો કૂવો ખોદી પાણીનું પીવાનું પાણી મેળવી રહ્યા છે, શું તેમને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા નથી આપવામાં આવી રહી પાણીની? નહીં, આ જે ગામડાઓ છે એ નસવાડીના ઊંડાણ અને અંતરિયાળ જે વિસ્તારો છે એના 4-5 ગામડાઓ છે જે ખરેખર બહુ ખીણ વિસ્તાર જે છે નર્મદાનો ત્યાં આવેલા છે અને આ જે રજૂઆતો છે એ ઓલરેડી મળી છે અને એના માટે જે પણ પાણીની વ્યવસ્થા અને બોર કરવાના છે એની કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે, એટલે આવનારા દિવસોમાં જેટલા બને એટલા ઝડપથી આ લોકો માટે પણ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે।
સમયથી તમને જે રજૂઆતો મળી છે, ગ્રામ લોકો કહી રહ્યા છે કે અમે અનેક વખત તંત્રને પણ રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ સામેથી કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો, શું કારણ છે, કેટલા સમય સુધી હજી આ લોકોએ હાલાકીનો સામનો કરવો પડશે? દર અઠવાડિયે જે તાલુકા પાણી સમિતિ હોય છે એની બેઠકો મામલતદારના અધ્યક્ષસ્થાને મળતી હોય છે અને આ જે રજૂઆતો હોય છે એ આ બેઠકમાં લેવામાં આવતી હોય છે. એટલે આ જે રજૂઆતો મળે છે એના આધારે પછી જે પાણી પુરવઠા વિભાગ હોય છે એને સૂચનાઓ આપવામાં આવે છે. તો આ જે રજૂઆત મળી છે એ સંદર્ભે ડેફિનેટલી બનશે એટલી ત્વરાએ આ પાણીની જે છે આ ગામો સુધી પહોંચાડવામાં આવશે. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. કલેક્ટર કહી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી આ લોકોની જે પરિસ્થિતિ છે તેમાં સુધારો કરવામાં આવશે, તેમને બોર કે અન્ય જે વ્યવસ્થાઓ છે અંતરિયાળ ગામડાઓમાંથી પાણીની આપવામાં આવશે. હવે જોવું એ રહેશે કે કેટલાક સમયથી રજૂઆત કરવા છતાં પણ જ્યારે કોઈ પણ પ્રકારનો જવાબ ન મળ્યો ત્યારે એક મહિનાથી તો કૂવો ખોદાઈ રહ્યો છે. એટલે લગભગ આ અંદાજો લગાવી શકાય કે બે મહિનાથી આ લોકો અરજીઓ કરી રહ્યા હશે પરંતુ છતાં પણ અત્યાર સુધી જવાબ નથી મળ્યો. આશા રાખીએ કે વીટીવીના અહેવાલની અસર પડે અને ગ્રામ લોકોને વહેલી તકે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે. 70 લોકો જાતે જ કૂવો ખોદી અને જે પ્રકારે પાણી મેળવી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે, તંત્રની આંખ ખુલે, તેમને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એ જ આશા વીટીવી રાખી રહ્યું છે. પાણીના તમામ સ્ત્રોત અહીં બંધ થયા છે જેના કારણે નસવાડીના જે ગામડાઓ છે કે જેઓ પાણીની હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે દ્રશ્યો આજે અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ, જે જીવનો જોખમે લોકો પાણી મેળવી રહ્યા છે અને તંત્રમાં પણ રજૂઆત કરવામાં આવી રહી છે. છોટા ઉદયપુરના હરસોલ ગામના આ લોકો છે અને અન્ય પણ બે ચાર ગામડાઓ જે નસવાડી તાલુકાના છે કે જેઓ અંતરિયાળ છે તે તમામ ગામડાઓની પરિસ્થિતિ આ જ પ્રકારની છે કે જેમણે પાણી માટે પણ સંઘર્ષ કરવો પડે છે, પીવાનું પાણી મેળવવા માટે પણ આ પ્રકારની મહેનત કરવી પડે છે, કૂવો જાતે ખોદવો પડે છે જ્યારે તેઓ પીવાનું પાણી મેળવી શકે છે. અને પાણીની જે ક્વોલિટી છે તે પણ તમે જોઈ શકો છો કે પાણી જે પ્રમાણે કૂવામાંથી ખોદીને કાઢ્યું છે ડહળું પાણી છે, એટલે આરોગ્યને પણ તેઓ જોખમમાં મૂકી રહ્યા છે. આશા રાખીએ કે વીટીવીના અહેવાલથી તંત્રની આંખ ખુલે, સરકારની આંખ ખુલે અને અંતરિયાળ ગામડાના લોકો છે તેમની મુશ્કેલી હલ થાય. ઓનલાઈન પર અમારા સંવાદદાતા દેવશી જોડાશે. દેવશીભાઈ, જે પ્રમાણે આ ગામડાઓની પરિસ્થિતિ વીટીવી બતાવી રહ્યું છે કે જેઓએ પાણી મેળવવા માટે જાતે કૂવો ખોદવો પડી રહ્યો છે, કલેક્ટર સાથે જે પ્રમાણે હમણાં ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તેમણે કહ્યું છે કે તેમને રિપોર્ટ પણ મળ્યા છે પરંતુ જલ્દીથી કાર્યવાહી કરશે. શું બે મહિનાથી રજૂઆત કરવામાં આવી છે, હવે ક્યારે કાર્યવાહી આગળ થશે, આ લોકોની પરિસ્થિતિ પર ખરેખર શું તંત્ર હવે કરી શકે? જી સીધી આ ગુજરાતની અંદર પાણીની વિકટ સ્થિતિનો ઉત્તમ નમૂનો કહી શકાય. એક બાજુ સરકાર જે છે એ કહી રહી છે કે ગુજરાતની અંદર પાણીની સ્થિતિ છે ગંભીર ના બને એના માટે પૂરતા પગલાં લેવામાં આવશે અને કેબિનેટની અંદર જ્યારે ચર્ચા થતી હોય ત્યારે દર વખતે કેબિનેટની અંદર વાત થતી હોય કે ગુજરાતની અંદર પાણીની સ્થિતિ ના વિકટ ના બને, ગામે ગામ સુધી પાણી પહોંચે, ટેન્કર દ્વારા પાણી પહોંચે અથવા તો કોઈ ને કોઈ રીતે પાણી પહોંચે એના માટેના સરકાર પ્રયત્નશીલ છે અને પ્રયત્ન કરતી રહેશે. પરંતુ અત્યારે વર્તમાન સમયની અંદર જે પ્રકારનો રિપોર્ટ બતાવી રહ્યું છે વીટીવી, એ રિપોર્ટ બતાવી છે છોટા ઉદેપુરનું હરસોલ ગામ છે, એ ગામમાં મૂળ મુદ્દો તમે સમજ્યા જેવી વાત છે કે બાજુનું એક ગામ આવેલું છે એ ગામમાં અત્યાર સુધી ત્યાંથી પાણી આવતું હતું, એટલે કે એ ગામના લોકોએ ના પાડી દીધી છે કે અમે પાણી નહીં આપીએ. આ ગુજરાતની અંદર આંખ ખોલવાની બાબત છે કે એક ગામ એમ કહી રહ્યું છે કે અમે પાણી નહીં આપીએ, તમે તમારી રીતે પાણી લઈ લો અથવા તો ગમે ત્યાંથી વ્યવસ્થા કરો. એનો મતલબ સાફ છે કે ગુજરાતમાં પાણીની સ્થિતિ કેટલી તંગી કેટલી ગંભીર હશે. એક ગામ ક્યારે ના પાડી શકે કે અમે પાણી નહીં આપીએ. એ ગામના લોકોએ જયારે કાઉન્ટર કર્યું એને પૂછ્યું કે શું કામ તમને પાણી અમે, એટલે કે એ ગામમાંથી પાણી આવતું હતું, ત્યારે એ ગામે એવું કીધું કે અમારા કૂવાનું પાણી છે એ સુકાઈ રહ્યું છે અને અમે અમારા ઢોર ઢાંખર અને પશુઓને પાણી આપી શકતા નથી, મેળવી થઈ શકતા નથી, ત્યારે તમને કેવી રીતે પાણી આપીએ. આ સ્થિતિ વિકટ બની ત્યારે ગામ લોકો માંઝી બન્યા અને ગામ લોકોએ ખુદ કૂવો ખોદવાની શરૂઆત કરી. એ લોકો પહેલા સરકાર પાસે ગયા, એટલે કે જ્યાં લોકલ ઓથોરિટી છે એની પાસે ગયા, લોકલ ધારાસભ્યોને એને વાત કરી, પરંતુ કોઈ પણ વ્યક્તિ છે એની વારે ના આવ્યો. સામાન્ય સંજોગોની અંદર જયારે આ પ્રકારની સ્થિતિ હોય, ગુજરાતના અનેક ગામ એવા છે કે જે ગામની અંદર
પાણી પહોંચી શકાતું નથી અથવા તો ત્યાં પાઇપલાઇનથી પાણી પહોંચી શકાતું નથી. ત્યાં હેન્ડપંપની વ્યવસ્થા છે, હેન્ડપંપના દ્વારા અથવા તો કૂવો ખોદીને પણ પાણી આપી શકે સરકાર, પરંતુ સરકાર અહીંયા કૂવો પણ ના ખોદી શકી, ના હેન્ડપંપ થ્રુ પાણી આપી શકી. એનો મતલબ સાફ છે કે સરકારની આ પૂરી નિષ્ફળતા છે, સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ફળતા છે. સ્થાનિક વહીવટીતંત્રને તો એટલી ખબર હોવી જ જોઈએ. બીજો મુદ્દો એ છે કે આ અંતરિયાળ ગામ છે, ડુંગરમાં લોકો પાણી ખોદવા માટે નીકળ્યા છે, એટલે કે ડુંગરની અંદર કૂવો ખોદવા નીકળ્યા છે, ત્યારે તમે સમજી શકો છો કે ડુંગરની અંદર કેવી સ્થિતિ બનતી હશે અને આ લોકો માટે કેવી વિકટ સ્થિતિ બનતી હશે. કે ગુજરાતમાં પાણી માટે લોકોએ વલખા મારવા પડે, એક ગામ એમ કે અમે તમને પાણી નહીં આપીએ અને બીજા ગામે પાણી માટે કૂવો ખોદવો પડે, તો આ ગુજરાતની સૌથી મોટી ઘટના કહી શકાય. સરકારે પણ આ વિચારવું જોઈએ કે આવા ગામ શોધી કાઢવા જોઈએ, સ્થાનિક વહીવટીતંત્રને આદેશ આપવો જોઈએ કે કયા ગામની અંદર સ્થિતિ નથી. માત્ર કાગળ ઉપર જ રિપોર્ટ બનાવવામાં આવે છે, વહીવટીતંત્ર જે લોકલ વહીવટીતંત્ર છે એ પણ કાગળ ઉપર જ વાર્તાઓ કરે અને ગાંધીનગર સુધી પહોંચી જતી હોય છે. ત્યાં ગ્રાઉન્ડ ઉપર કોઈ જોતું નથી, ગ્રાઉન્ડ ઉપર લોકોની સ્થિતિ શું છે એ પણ જોવામાં નથી આવતી, અને કાગળ ઉપર એમ કહેવામાં આવે કે ગુજરાતના 5000 ગામને પાણી પહોંચી ચૂક્યું છે અને જ્યાં સોર્સ નથી એ ગામને પણ ટેન્કરોથી પાણી પહોંચવામાં આવ્યું છે. ત્યારે વી ટીવીના માધ્યમથી આવી જે વાત છે સામે આવી રહી છે કે અનેક જગ્યાએ સરકાર છે એ નિષ્ફળ રહી ચૂકી છે પાણી માટે, અને પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ જે મત વિસ્તાર છે ભાજપનો મત વિસ્તાર છે, કોંગ્રેસ અને ભાજપની રાજનીતિ સમજી શકાય એવી છે, પણ આ સંખેડા મત વિસ્તાર છે, અભયસિંહ તડવી જે છે એ ત્યાંથી ચૂંટાયેલા છે, ભાજપના ધારાસભ્ય છે અને ભાજપનો જ મત વિસ્તાર છે, અને લોકો ત્યાં ભાજપના ધારાસભ્ય અને ભાજપના જે લોકલ જે આગેવાનો છે એની પાસે પણ ગયા હતા, પરંતુ સરકાર એની હોવા છતાં, સ્થાનિક પ્રશાસન એનું હોવા છતાં કોઈ પણ લોકોને ન્યાય ન મળ્યો, એટલે લોકોએ ના છૂટકે પોતે માંઝી બનવાનો એક પ્રયત્ન કર્યો અને એમાં સફળતા મળી. લોકોની સફળતાને બિરદાવવી જોઈએ, પણ સરકારી તંત્રની નિષ્ફળતા છે એ માફ કરી શકાય એવી નથી. બિલકુલ, એક તરફ નર્મદા યોજનાના મોટા બણગા ફૂંકવામાં આવે છે અને બીજી તરફ સામાન્ય જનતાની આ પરિસ્થિતિ છે, સ્વાભાવિક છે. દેવશ્રી, કે હવે આશા રાખીએ કે વીટીવીના અહેવાલની અસર પડે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વીટીવી આજે આ દ્રશ્યો બહાર લાવ્યું છે ગુજરાતની સામાન્ય જનતાના, કે જ્યાં લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે અને બીજી તરફ રાજ્ય સરકાર મોટા મોટા પ્રોજેક્ટોના લોકાર્પણ કરી રહી છે કે જે પાણીની યોજનાઓ છે. પાણી માટે તો અમારે 1.5 કિલોમીટર કે 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે અને કોતરમાં ખાડો ખોદીને તે ખાડામાંથી પાણી ભરીને લઈ આવે, અને ઢોરોને પીવડાવવા જવા માટે તો અમારે 2 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર પીવડાવવા જવું પડે, અને એટલા ઢોરોને હો અમારે તકલીફ પડે છે કે આવવા જવામાં અડધા ઢોરો હો મરી ગયા, અને એટલા ઢોરો અમારે માતા બી નહીં હારી ગયા, કેમ કે રખડવાનું વધારે થાય ઢોરોને, એટલા બધા ઢોરો રાખે છે, એટલે કેવી રીતે પાણી ભરીને ઘેર પીવડાવે. પાણીનું બહુ તકલીફ છે, અમે કઈ સરકાર ઉપયોગ નહીં કરતા, કે અમે આખા ગામ સંગીત નક્કી કર્યું પછી કૂવો ખોદીએ છે, પછી આ થોડુંક પાણી આવ્યું પછી મેં સરકાર થોડીક મદદ કરે તો બહુ સારું કહેવાય. અહીંયા હરકુડ ગામ ટેકરા ફળિયા ત્યાં કુંડા પાણી લેવા જાય 2-3 કિલોમીટર દૂર, પણ ત્યાંથી ત્યાં કુંડા જાય પાણી લેવા તો કુંડાવાળા બોલે કે હરખોડ ગામના કેમ ત્યાં પાણી નહીં, એટલે અહીંયા બધા આવે પછી અમારે પાણી ખૂટી જાય એમ કરીને બોલે કુંડાવાળા. અઠવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નો ખૂબ જ ગંભીર રીતે ઉપસ્થિત થયેલ છે. જ્યાં રસ્તાઓના કામો થયેલ નથી, ગાડી જઈ શકતી નથી એવા વિસ્તાર ગનિયાબારી, સાકડીવારી, હરખોડ, કુંડા જેવા અંતરિયાળ ગામોમાં પાણીના પ્રશ્નો જોવા મળેલ છે, જે અત્રેથી અમે તલાટી સરપંચને સૂચના આપેલ છે કે નાણાં પંચમાં પ્રાયોરિટીના ધોરણે પીવાના પાણીના કામો પહેલા કરવા. આ બધા થઈને આ ભેગા થઈને આ પાણી ખુદ કૂવો ખુદીએ, આપણે પાણીની બહુ તકલીફ છે એમ કરીને બધા ભેગા થઈને આ કૂવો ખુદીએ, પણ એમાં થોડું પાણી તો મળ્યું છે, પણ એમાં થોડું સરકાર પણ અમારો ટેકો કરે તો સારું છે એમ, પણ અમારે પાણી લેવા જવાનું અહીંયાથી 2 કે 3 કિલોમીટર એટલું કુંડા જવું પડે પાણી લેવા, એમાં તો કોઈ 8 કે 9 વાગે નીકળે અહીંયાથી, તો પાછા 2-1-2 વાગે એવા પાછા અહીંયા પાણી આવે બધા, પાછા 2-2 દેગડા લઈને આવે, પછી ઘર એક જણો રહી તેને રસોઈ બનાવતા તો પછી ત્યાં બળદને પાછા કુંડા લઈ જવા પડે, કુંડા લઈ જાય પછી અહીંયા પછાડા તો એ આ સવારમાં 7 વાગેલી જાય ને તો બપોર નીકળી જાય કે 12 કે 1 વાગે આવવું પડે. અમે ઊંડાણના વિસ્તારના ગામમાં છે અમારા, અને હાલની પરિસ્થિતિ અમારે નર્મદા ખૂબ નજીક છે અને અત્યાર સુધી કચ્છ, ભુજ, સૌરાષ્ટ્રને
અનેક જગ્યા પાણી અમારે નર્મદા માતાનું પાણી પહોંચતું કર્યું છે, તોય છતાં અમારે મા નર્મદા અમારા ખોળામાં છે, તોય છતાંય અમને પીવાનું પાણી નથી મળતું. તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ સરકારી અધિકારીઓ છે કે જે એસીમાં બેસી અને એશો આરામ કરી રહ્યા છે, અને બીજી તરફ એ જ પ્રદેશની જનતા, જે સરકાર છે તેની જનતા જળ માટે પણ જંગ કરી રહી છે. આકરી ગરમીમાં, ઉનાળાના કાળજાળ તડકામાં પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, અને બીજી તરફ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ, રાજકીય મંત્રીઓ, તમામ નેતાઓ એશો આરામની જિંદગી જીવી રહ્યા છે. આશા રાખીએ કે સરકાર આના પર નજર કરે. જે વિસંગતતા છે ગુજરાતની તે તેમની નજરમાં આવે. બે દ્રશ્યો એક જ પ્રદેશના, એક જ પ્રદેશના જે શાસક છે તેમની પરિસ્થિતિ જુઓ અને જનતાની પરિસ્થિતિ જુઓ. આપ બંને દ્રશ્યો જોઈ શકો છો. એક તરફ જે સુખ ચેન આરામની જિંદગી એસીમાં બેસી અને જીવી રહ્યા છે, અને બીજી તરફ પાણી મેળવવા માટે પણ જનતા જંગ કરી રહી છે. એક ઘડો પાણી મેળવવા માટે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર ચાલીને જવું પડે છે, જાતે કૂવો ખોદવો પડે છે. શું માણસને પીવાનું પાણી મેળવવા માટે આટલી તકલીફ હશે? તો એ પ્રદેશના જે ઢોર છે, જે પ્રાણીઓ છે કે જેમણે પાલતુ પશુઓ રાખ્યા છે, તેમની શું પરિસ્થિતિ થતી હશે? આ સમગ્ર બાબતો અહીં જોઈ શકાય છે. વાસ્તવિકતા જે ગુજરાતની છે, એક તરફ એસી ચેમ્બર છે કે જ્યાં વિકાસના કામોના ગુણગાન ગાવામાં આવે છે, વિકાસના ગામોમાં પ્રોજેક્ટોના વખાણ કરવામાં આવે છે, અને બીજી તરફ એ જ ગુજરાતના વિકાસની વાસ્તવિકતા જણાઈ રહી છે.